हेलो एवरीवन, शास्त्री स्वामी धर्मप्रसाद दास जी कॉलेज ऊना में आपनु स्वागत है। आज आप SYBA सेमेस्टर 3 कंपलसरी इंग्लिश भणीशुं। स्वीट्स फॉर एंजल्स, स्वीट्स एटले मिठाई अने एंजल्स एटले देवदूत, जे आरके नारायण द्वारा लखेल छे। आरके नारायण इज अ मेजर इंडियन इंग्लिश राइटर। आरके नारायण भारतना एक अंग्रेजी लेखक छे, एक प्रख्यात लेखक छे। He was born in Mysore in 1907 and died in 2001। તેનો જન્મ મૈસૂરમાં 1907માં અને મૃત્યુ 2001માં થયું હતું। હી વોઝ અ પ્રોફિલિક રાઇટર, તે એક પ્રખ્યાત લેખક હતા। વો રોટ મેની નોવેલ્સ, શોર્ટ સ્ટોરીઝ, એસેસ, ટ્રાવેલોગ્સ એન્ડ સ્કેચીસ, કે જેણે ઘણી બધી નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, નિબંધો, પ્રવાસો અને રેખાચિત્રો લખ્યા છે। He also wrote autobiography, My Story। તેણે આત્મકથા My Story પણ લખી છે। Two famous works are as follows। તેણે બીજા પણ અમુક લેખો લખ્યા છે જે નીચે મુજબ છે। પહેલું છે સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ, જે 1935માં લખેલ છે। ધ ઇંગ્લિશ ટીચર 1945માં। ત્રીજું વેઇટિંગ ફોર ધ મહાત્મા 1955માં। ધ ગાઈડ 1958માં। અને પાંચમું ધ મેન ઈટર ઓફ માલગુડી 1962માં લખેલ છે। સ્વીટ્સ ફોર એન્જલ્સ ઇઝ અ સ્ટોરી ઓફ અ પુઅર લેબરર કાલી। સ્વીટ્સ ફોર એન્જલ્સ જે વાર્તા છે એ એક મજૂર, એક ગરીબ મજૂર કાલી વિશે છે। હુ લાઈવ્સ ઇન વરંડા ઓફ એન એબેન્ડોન હાઉસ વિથ ટુ અધર કલીગ્સ, કે જે કાલી છે એનું ઘર છોડી અને વરંડામાં એના બીજા બે સાથીદાર સાથે રહેતો હતો, જેમાં એના મિત્રો છે કૂપન અ રિક્ષો પુલર, એક મિત્ર છે કૂપન છે એ રિક્ષા ખેંચનાર છે, એન્ડ પચાય અ બેગર, અને એનો બીજો મિત્ર છે એ પચાય, જે ભિખારી છે। ઓલ થ્રી લાઈવ ઇન અ ફ્રેન્ડલી વે, બન જે ત્રણેય મિત્રો છે એ શાંતિથી રહેતા હતા। કાલી વોઝ ડીપલી ઇમ્પ્રેસ બાય સ્કૂલ ચિલ્ડ્રન, કાલી જે સ્કૂલના બાળકો છે એનાથી ખૂબ પ્રભાવિત થયો હતો। હુ પાસ બાય હિઝ લિવિંગ પ્લેસ, કે જે બાળકો એના ઘર જે ઘર છે ત્યાંથી પસાર થતા હતા એનાથી ખૂબ પ્રભાવિત થયો હતો। હી લવ ટુ હિયર ધ વોઇસ ઓફ સ્મોલ ચિલ્ડ્રન, તેને નાના બાળકોનો અવાજ સાંભળવો બહુ ગમતો હતો। કાલી હેડ નો ઓપોર્ચ્યુનિટી ઓફ સ્ટડિંગ એન્ડ ધેરફોર હી હેડ એન ઇન્ટેન્સ એટ્રેક્શન ટાવર્ડ સ્કૂલ ચિલ્ડ્રન। કાલીને ભણવાની તક ન મળી હતી અને એના કારણે એના જે નાના સ્કૂલના બાળકો છે એના તરફ ખૂબ આકર્ષણ હતું। વેન ધે પાસ બાય, જ્યારે બાળકો ત્યાંથી પસાર થતા, હી ફેલ્ટ હેપી વોચિંગ ધેમ, તે બાળકોને જોઈ અને તે ખૂબ ખુશ થતો। હી વોઝ એસ્ટોનિશ ટુ સી સ્મોલ ચિલ્ડ્રન રીડિંગ એન્ડ રાઇટિંગ, તેને એવું આશ્ચર્ય થતું, એટલે કાલીને એવું આશ્ચર્ય થતું કે આવા નાના બાળકો કઈ રીતે વાંચી અને લખી શકતા હશે। હી વિશ ધેટ ધે વુડ ટીચ હિમ ટુ રીડ એન્ડ રાઇટ, તેની એવી ઈચ્છા હતી કે એ વાંચી અને લખી શકે, એવું એને શીખવાડે એવું એને ઈચ્છા હતી। કાલી વોન્સ અર્ન મોર મની એઝ હી હેડ હોલ્ડ સેવરલ સેક્સ ઓફ ગ્રેન્સ, કાલી એકવાર અનાજનો જે થેલા જે ગુણ છે એને ખેંચી અને એક દિવસે ખૂબ પૈસા મેળવે છે। હિઝ પર્સ વોઝ બર્ગિંગ વિથ કોઈન્સ, અને એના કારણે એની જે પાકીટ છે એ ખૂબ એની પાકીટ ભરાઈ જાય છે, એટલે પૈસા એક દિવસે કમાય છે અને એના કારણે પાકીટ ભરાઈ જાય છે।
When Kali felt hungry, he went to a sweet shop and ate food. જ્યારે કાલી ભૂખ્યો થાય છે ત્યારે તે એક મીઠાઈની દુકાને જાય છે અને ત્યાંથી તે મીઠાઈ ખાય છે. ઇન ધ આફ્ટરનૂન હી બોટ સ્વીટ્સ ફોર સ્કૂલ ચિલ્ડ્રન હુ વેર લાઇક એન્જલ્સ ફોર હિમ. સાંજના સમયે એ જે નાના બાળકો છે, સ્કૂલના નાના બાળકો છે, એના માટે મીઠાઈ ખરીદે છે કે જે બાળકો હતા એ કાલી માટે એક એન્જલ્સ એટલે કે એક દેવદૂત સમાન હતા. હી સો સમ ચિલ્ડ્રન કમિંગ આઉટ ઓફ સ્કૂલ. હવે તે જોઈ છે કે સ્કૂલમાંથી જે બાળકો હતા એ છૂટીને આવી રહ્યા હતા. હી ઓફર ધેમ સ્વીટ્સ બટ ચિલ્ડ્રન વેર અફ્રેડ ઓફ હિઝ એપિયરન્સ. તેણે જે બાળકો હતા એને મીઠાઈ આપવાનો આગ્રહ કર્યો એટલે કે એને મીઠાઈ આપી, પણ બાળકો એના દેખાવના કારણે ખૂબ ભયભીત હતા. એ લોકોએ જે બાળકો હતા એણે મીઠાઈ લીધી નહીં. He looked ugly and dangerous. તે કદરૂપો અને ખતરનાક દેખાતો હતો, એક જોખમી જેવો દેખાતો હતો. In fact, he was very kind and loving. પણ ખરેખર તે ખૂબ દયાળુ અને પ્રેમાળ હતો. But people saw him giving sweets to children. પણ લોકો જે નાના બાળકોને આ મીઠાઈ આપતો હતો એ જુએ છે. ટ્રાફિક કેમ ટુ સ્ટેન્ડ સ્ટીલ એન્ડ પીપલ ગેધર ધેર. ત્યાં ટ્રાફિક જામ થઈ જાય છે, લોકો આજુબાજુમાં ભેગા થઈ જાય છે. સમવન શૂટેડ ધેટ હી વોઝ અ કિડનેપર. અને તે લોકોમાંથી કોઈ રાડ પાડે છે કે તે કિડનેપર છે, એક અપહરણ કરનાર હતો. પીપલ કોટ કાલી એન્ડ બીટ હિમ મર્સીલેસલી. લોકો તેને પકડે છે, કાલીને પકડે છે અને એને ખૂબ ક્રૂરતાથી એને મારે છે. હી ટ્રાઈડ ટુ આસ્ક વોટ રોંગ હી હેડ ડન. કાલી લોકોને જે લોકો હતા એને પૂછવાનો પ્રયત્ન કરે છે કે તેણે શું ખોટું કાર્ય કર્યું હતું, જેના કારણે એ લોકો મારતા હતા એણે શું ખોટું કાર્ય કર્યું હતું. બટ નો વન લિસન ટુ હિમ, પણ તેનું કોઈ સાંભળતા નથી. બ્લડ ટ્રિકલ ડાઉન એન્ડ ડ્રીપ ઓન હિઝ ટંગ. તેની જીભમાંથી લોહી ટપકતો હતો, એને માર્યો હતો એના કારણે નીચે લોહી ઢોળાતું હતું, લોહી ટપકતું હતું. ધેન પોલીસ અરાઈવ એન્ડ ટુક હિમ ટુ હોસ્પિટલ. અને પછી પોલીસ આવે છે અને એને હોસ્પિટલ લઈ જાય છે. ટુ વીક્સ લેટર, બે અઠવાડિયા પછી, કૂપન એન્ડ ધ બ્લાઇન્ડ બેગર હુ પ્રિટેન્ડ ટુ બી બ્લાઇન્ડ. કૂપન અને ધ બ્લાઇન્ડ બેગર એટલે કે આંધળો જે ભિખારી થવાનો જે ઢોંગ કરતો હતો એ બંને થઈ અને ટોલ્ડ હિમ ધેટ હી શુડ કીપ અવે ફ્રોમ ચિલ્ડ્રન. એ બંને એના મિત્રો છે, એ કાલીને જે બાળકો હતા એનાથી દૂર રહેવા માટે કહે છે. કાલી એગ્રીડ એન્ડ સેડ હર આફ્ટર આઈ વિલ ટર્ન એન્ડ રન એઝ ઇફ અ ટાઈગર ચેસ મી ઇફ આઈ સી ટિનિસ ટોટ એટ ઓફ મી ઇન અ સ્ટ્રીટ. હવે કાલી છે એ એની સાથે સંમત થઈ જાય છે અને કહે છે કે આજ પછી હું ક્યારેય પણ શેરીમાં આવા નાના બાળકોને જોઈશ તો જાણે મેં કોઈ વાઘને જોયો હોય અને ભાગતા હોય એ રીતે હું ભાગીશ. ધ થીમ્સ ઓફ ધ સ્ટોરી આર એસ્પિરેશન, કાઇન્ડનેસ, રિગ્રેટ, એપિયરન્સ, ફ્રેન્ડશીપ, ઇનોસેન્સ એન્ડ ચેન્જ. આનો જે વિષયવસ્તુ છે, સ્ટોરીની મુખ્ય વિષયવસ્તુ છે, એમાં એસ્પિરેશન્સ એટલે કે આકાંક્ષાઓ, કાઇન્ડનેસ દયા, રિગ્રેટ એટલે કે દિલગીરી, એપિયરન્સ એટલે કે દેખાવ, ફ્રેન્ડશીપ મિત્રતા, ઇનોસેન્સ એટલે કે નિર્દોષતા અને ચેન્જ એટલે કે પરિવર્તનનું રજૂ કરવામાં આવ્યું છે. ઇટ ઇઝ નેરેટેડ બાય એન અનનોન નેરેટર. આ છે એ વર્ણન છે એ અજાણ્યા વર્ણનકાર દ્વારા આપેલું છે. ધ સ્ટોરી ડિસ્ક્રાઇબ ધ સોસાયટીયલ પરસેપ્શન. આ સ્ટોરી છે જે વાર્તા છે એ એક સામાજિક સમજ આપે છે.
अबाउट पीपल बेस ऑन धेर एपियरन्स के जेमा लोग है बीजा लोग ने देखाव द्वारा देखाव थी बीजा लोग देखाव देखाव थी आधार राखे छे। काली लुक लाइक अ क्रिमिनल ड्यू टू हिज अग्ली फेस एंड बियर्ड। काली छे ए कदरूप जे कदरूपू मोटू अने दाढ़ीना कारण एक गुनेगार जेवो देखाता होता। बट इन रियलिटी पण हकीकत में ही वॉज काइंडर एंड मोर लविंग धेन सो कॉल्ड गुड। पण खरेखर में ते एक दयालु अने प्रेमाळ अने एक सारा में सारो व्यक्ति हतो। एजुकेटेड एंड सोफेस्टिकेटेड पीपल एक शिक्षित अने एक व्यवहारू व्यक्ति पण ए हतो। पण एना देखावना कारणे लोकोए तेने अलग रीते विचार्यु हतु। थैंक यू फ्रेंड्स।